આજથી અમદાવાદમાં ફ્લાવર શોનો પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ફ્લાવર શોનો શુભારંભ કરવામાં આવ્યો છે. બે વર્ષ બાદ અમદાવાદમાં ફ્લાવર શો યોજાઈ રહ્યો છે. તો ઓલિસ બ્રિજથી સરદાર બ્રિજ વચ્ચે ફ્લાવર શોનું ભવ્ય આયોજન કરાયું છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લાઈવ 24 ન્યૂઝ અને હું છું આપની સાથે રોશની. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શો 2023 નું ઉદઘાટન કર્યું છે, જેમાં આખો વિસ્તાર રંગબેરંગી ફૂલોથી છવાઈ ગયો છે. સાબરમતીના કિનારે 1,00,000 ચોરસ મીટર કરતા વધુ વિસ્તારમાં આયોજન થયું છે, જેમાં ચાલુ વર્ષે પણ કોરોનાના કેસો જે રીતે ચીન અમેરિકા સહિતના દેશોમાં વધી રહ્યા છે તેને ધ્યાનમાં રાખીને તકેદારીના પગલાં આ આયોજન દરમિયાન ભરવામાં આવ્યા છે, જેમાં કોરોનાની ગાઈડલાઈનનું પાલન પણ કરવામાં આવશે. ફ્લાવર શો દરમિયાન આવનાર વ્યક્તિ માસ્ક ફરજિયાત પહેરવાનું રહેશે. ત્યારે આ વર્ષે ફ્લાવર શો આઝાદી કા અમૃત મહોત્સવ અને G20ની થીમ ઉપર આધારિત હશે. સવારે 10 થી રાત્રિના 10 કલાક સુધીનો સમય ફ્લાવર શો માટે નક્કી કરવામાં આવ્યો છે. ત્યારે 35 લાખના ખર્ચેથી તૈયાર કરવામાં આવેલા ફ્લાવર શો પાછળ આ વર્ષે 3 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. અંદાજે 10 લાખથી વધુ મુલાકાતીઓ શોની મુલાકાત લેશે. ત્યારે અલગ અલગ 20 સ્થળે સેલ્ફી પોઈન્ટ સાથે યોજનારા ફ્લાવર શોમાં પહોંચનારા તમામ લોકો માટે માસ્ક પહેરવા ફરજિયાત રહેશે. ત્યારે ફ્લાવર શોમાં 12 વર્ષની નાની ઉંમરના અને શાળાના બાળકોને નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે. તો વયસ્ક મુલાકાતીઓ માટે પ્રવેશ ફી 30 રૂપિયા રહેશે. વિવિધ કલરની 20 જેટલી ગ્રીન વોલ સેલ્ફી પોઈન્ટ તૈયાર કરવામાં આવે છે. આ ઉપરાંત જુદી જુદી સાઈઝના ફ્લાવર ટાવર, મહેંદીમાંથી બનાવેલી ઓલિમ્પિક રમકોના સ્કલ્પચરની સાથે 200 ફૂટ લાંબી ગ્રીન વોલ, ફ્લાવર લવ ગેટ, ફ્લાવર ફોલ પોટ, ફ્લાવર ટ્રી તેમજ અલગ અલગ રંગના ફ્લાવર રોલના સ્કલ્પચર બોલ તથા ડોલ્ફિન પણ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. ફ્લાવર શોમાં વન્ય સૃષ્ટિ સંદર્ભમાં સ્કલ્પચરની સાથે સંજીવની પર્વત સાથેના હનુમાનજી પ્રતિકૃતિ, ધન્વંતરી અને ચરક ઋષિના સ્કલ્પચરની સાથે વેજીટેબલની વિવિધ જાતોની સાથે ઓર્કિડ, રેનેસ્ક્યુલસ, લિલિયમ, પિન્ટુનિયા, ડાયનન્થન્સ જેવી જાતોના 10 લાખથી વધુ પ્લાન્ટેશન પણ મુલાકાતીઓનું આકર્ષણ બની રહેશે. ફૂલોમાંથી આકર્ષક પ્રવેશદ્વાર અને સ્કાય ગાર્ડન પણ હશે. ફ્લાવર શોના મુલાકાતીઓ માટે રિવરફ્રન્ટ ખાતે ઇવેન્ટ સેન્ટર ઉપરાંત અટલ બ્રિજની પૂર્વ તરફ તથા એલિસ બ્રિજની નીચેના ભાગમાં ટિકિટ માટેના કાઉન્ટર રાખવામાં આવશે. આ ઉપરાંત શહેરના 7 ઝોનમાં આવેલ ઝોનના સિવિક સેન્ટર ઉપરથી પણ લોકોને ટિકિટ મળી રહે એ માટેનું તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. ફ્લાવર શોના કારણે અટલ બ્રિજના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં 31 ડિસેમ્બરથી 12 જાન્યુઆરી 2023 સુધી અટલ બ્રિજ બપોરના 2 વાગ્યા સુધી ખુલ્લો રહેશે, જે પછી બ્રિજ પર મુલાકાતીઓને પ્રવેશ આપવામાં નહીં આવે.